नमस्कार विद्यार्थी मित्रों, आज आप मैनेजमेंट अकाउंटनू जे चेप्टर छे जेनु नाम छे प्रमाण पड़तर पद्धति। पड़तर पद्धति टू जेने आप शू कही मजूरी मजूरी ने लगता विचलनों लगता विचलनों। हवे मजूरी ने लगता विचलनों अंदर सूत्रों से ने ते साव ईजी से ते माल सामानना जे सूत्रों जोया ते प्रमाणित छे। मात्र ने मात्र तेमा बेज डिफरन्स छे, ते डिफरन्स तमे जराक जोई लो तो तमने ए पण सूत्र मोढे रही जशे। जो तेमा डिफरन्स शुं छे ते जोई लो। तो आपणे माल सामानना विचलनो करता त्यारे माल सामानना विचलनो करता त्यारे तेना सूत्रमां शुं आवतो, एक जत्थो आवतो, जत्थो अने बीजू शू आवतो, भाव आवतो, जत्थो अने भाव आवतो। पण ज्यारे आपणे मजूरीना विचलनो करशुं त्यारे तेमां शू आवशे, मजूरीना विचलनो करता समये आपणे जत्थानी जग्याए आवशे कलाको अने भावनी जग्याए आवशे मजूरी दर। ओके मित्रों, तो सूत्रों साव सहेला छे, तेनी जेवा छे, मात्र आ बन्ने फेरफार करवाना छे, बीजू कई सूत्रमां छे नहीं। तो सौ प्रथम आपणे पहेलू सूत्र लखीए, माल सामाननू लखीए, तो साथे साथे मजूरीनी पण तमने याद रही जाए। तो लखीए माल सामान। तेमां माल सामान क्यों से खर्च विचलन। तेनु सूत्र ए आवतो के प्रमाण जत्थो गुणिया प्रमाण भाव। ओके, आपणे जे सूत्रों जोया ते प्रमाणे तमे जोई शको छो अने शीखी शको छो, पहला विडियो मेकवामां आवेलो छे। पछी प्रमाण भाव, ओके, पछी माइनस आवशे खरेखर जत्थो गुणिया खरेखर भाव। ओके मित्रों, आ सूत्रमां शुं फरक पड़शे ते जोई लो। हवे आपणे पहेलुं सूत्र लखीए शेनुं, मजूरीनुं, तो तेमां आवशे माल सामान खर्च विचलन। हवे मित्रों आमां जोई लो, जत्थो आपेल छे अने भाव आपेल छे। हवे मात्र ने मात्र आपणे अहींया जोयुं ते ज डिफरन्स करवानो छे, बीजुं कंई छे नहीं। तो करिए आपणे प्रमाण जत्थो छे तो प्रमाण जत्थाने बदले आपणे लखीशुं प्रमाण कलाको। ओके, जत्थानी जगह शुं लखीशुं? कलाको। तो अहीं लखीए प्रमाण कलाको गुणिया प्रमाण भावनी जगह शुं लखीशुं? मजूरी दर। तो अहीं लखीशुं प्रमाण मजूरी दर। ओके, एक कम्प्लीट। हवे बीजू खरेखर में शूँ लखीशुं? खरेखर जत्थो, तो जत्थान जगह शूँ लखवानुं? कलाको। तो जत्थान जगह कलाको लखीए खरेखर कलाको गुणिया। हवे खरेखर भाव छे तो भावनी जगह शूँ लखवानुं छे? भावनी जगह लखवानुं छे मजूरी दर। तो अहीं लखीए खरेखर मजूरी दर। ओके मित्रों, સાવ સહેલું છે, તમને આવડી ગયું હશે। હવે આપણે બીજા સૂત્ર તરફ વળીએ, તો બીજું સૂત્ર છે માલ સામાનનું બીજું સૂત્ર છે, જે સૂત્ર છે માલ સામાન ભાવ વિચલન ભાવનું વિચલન એટલે ભાવનો તફાવત, વિચલન એટલે તફાવત। ઓકે, તો માલ સામાન ભાવ વિચલનનું સૂત્ર હતું, આપણે જોયું હતું કે ભાવ હોય ને તેને પકડી રાખવાના, ક્યાં ક્યાં ભાવ આવે છે? એક પ્રમાણ ભાવ આવે છે અને એક ખરેખર ભાવ આવે છે। એટલે અહીંયા લખીશું સૌ પ્રથમ પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ ગુણ્યા। હવે ભાવ છે ને તે કેવો હોય, ખરેખર હોય કે પ્રમાણ? આપણે જ્યારે લેવા જઈએ વસ્તુ ત્યારે ભાવ કેવો હોય? ખરેખર ભાવ હોય। આપણે વસ્તુ ખરીદીએ એ ખરેખર હોય, પ્રમાણ ભાવ એટલે કે અંદાજ લગાડેલો ભાવ, અને ખરેખર ભાવ એટલે કે જે પ્રત્યક્ષ રીતે આપણે લેવા જઈએ ત્યારે જે વસ્તુ મળે છે તે। એટલે ભાવ હંમેશા કેવો હોય? પ્રત્યક્ષ હોય। એટલે પ્રત્યક્ષ હોય તો તેમાં શું આવશે?
खरेखर खरेखर जत्थो आधारित એટલે જથ્થો ખરેખર જથ્થો ઓકે કરકર જથ્થો જો અહીંયા ભાવ આવશે અંદર તો બહાર જગ્યાએ જથ્થો લખાશે જો અંદર જથ્થો આવશે તો બહાર જગ્યાએ ભાવ લખાશે ઓકે એ વપરાશના સૂત્રની અંદર હવે પહેલા આપણે ભાવનું વિચલનનું સૂત્ર લખીએ હવે બીજો પોઈન્ટ પાડીએ મજૂરી મજૂરી નું સૂત્ર આપણે જોઈએ જેમાં પણ છે માલ સામાન માલ સામાન જો ભાવ અહીંયા આપેલો છે ને એટલે અહીંયા શું આવી જશે ખબર છે મિત્રો મજૂરી મજૂરી દર વિચલન વિચલન મજૂરી દર વિચલન એવી રીતે થઈ શકે હવે આનું સૂત્ર બનાવીએ આપણે કેવી રીતે બનશે જો માત્ર ને માત્ર એક જ ફર પડે છે કે ભાવની જગ્યાએ શું આવી જાય છે મજૂરી દર અને જથ્થાની જગ્યાએ આવી જાય છે કલાકો તો આપણે કરીએ ખરેખર જથ્થો છે તો જથ્થાની જગ્યાએ શું આવે મિત્રો ખરેખર જથ્થો છે તો જથ્થાની જગ્યાએ શું આવે કલાકો મેં કીધું અહીંયા કલાકો અહીં લખો ખરેખર કલાકો ઓકે હવે કાઉન્સ કરો પ્રમાણ ભાવ છે પ્રમાણ ભાવ છે ભાવ ભાવની જગ્યાએ શું આવશે મિત્રો ભાવની જગ્યાએ આવશે મજૂરી દર તો આપણે લખીશું ભાવની જગ્યાએ પ્રમાણ મજૂરી દર ઓકે એક દાખલો ગણીશું ને માલ સામાનનો દાખલો ગણીશું ને તો પણ આમાં જ લાગુ પડશે એક ઉદાહરણ ગણીશું માલ સામાનનું તો આની રીતે પણ કરી શકાય આની રીતે પણ કરી શકાય બંને રીતે કરી શકાય ઓકે મિત્રો આપણે પ્રમાણ મજૂરી દર લખી નાખ્યું શેના બદલે ભાવના બદલે તો હવે શું લખીશું માઇનસની નિશાની હવે આવશે ખરેખર ભાવ તો ભાવની જગ્યાએ શું લખીએ છીએ આપણે ભાવની જગ્યાએ લખીએ છીએ મજૂરી દર તો અહીંયા લખીશું ભાવની જગ્યાએ મજૂરી દર એટલે ખરેખર ખરેખર મજૂરી મજૂરી દર ઓકે મિત્રો આ સૂત્ર કમ્પ્લીટ થાય છે હવે આગળનું સૂત્ર આપણે જોઈશું ત્રીજા નંબરનું સૂત્ર હવે મિત્રો આપણે ત્રીજા નંબરનું સૂત્ર જોઈએ કે જે સૂત્રનું નામ છે માલ સામાન માલ સામાન સૌપ્રથમ આપણે શેનું જોઈશું માલ સામાનનું તો માલ સામાનની અંદરનું એક સૂત્ર છે જેને આપણે કહીએ છીએ કે માલ સામાન વપરાશ વપરાશ એટલે કે જથ્થો જથ્થો નું શું આવે છે વિચલન વિચલન આ ખાલી યાદ રાખી લો વપરાશ એટલે જથ્થો એમાં શું આવશે ઓલામાં કલાકો આવશે મજૂરીની અંદર કલાકો પણ કહી શકાય તેને કાર્યક્ષમતા પણ કહી શકાય ઓકે તો આપણે કરીએ માલ સામાન વપરાશ વિચલનનું સૂત્ર વપરાશ જથ્થો તમને શીખવાડેલું જ છે વપરાશ જથ્થો એટલે પ્રમાણ પહેલાં મેં કીધવાનું પ્રમાણ જથ્થો માઇનસ હવે જથ્થો છે એટલે માઇનસ એ જથ્થો આવશે કયો ખરેખર જથ્થો ખરેખર જથ્થો ગુણ્યા ગુણ્યા શું આવશે ગુણ્યા આવશે મિત્રો જે આપણે જથ્થો છે જો ભાવ હોય ને તે કેવો હોય પ્રત્યક્ષ રીતે હોય અને ખરેખર હોય પણ આ જે જથ્થો છે જથ્થો કેવો છે વપરાશ જથ્થો જો એક વાત યાદ રાખો અંદર જથ્થો આવે અંદર જથ્થો આવે ત્યારે બહાર શું આવશે ભાવ પણ કેવો કેવો ભાવ આવે જ્યારે વપરાશ આવે જ્યારે જથ્થોનું આવે સૂત્ર ત્યારે આગળ ભાવ લખાશે પ્રમાણ કેવો ભાવ પ્રમાણ ભાવ ઓકે ને ઓલામાં શું લખાશે ભાવનું સૂત્ર આવે ત્યારે અહીંયા ભાવ લખાશે પણ અહીંયા ખરેખર જથ્થો લખાશે એ એક યાદ રાખજો હવે આપણે મજૂરીનું સૂત્ર કરીએ ત્રીજા નંબરનું સૂત્ર શેનું મજૂરી મજૂરીનું સૂત્ર તો મજૂરીમાં છે ને મિત્રો આપણે આમાં આપણે જથ્થો કહીએ છીએ તો જથ્થાની જગ્યાએ શું લખવાનું કલાકો કલાકો અને બીજું શું લખાય છે કાર્યક્ષમતા કાર્યક્ષમતા વપરાશને કાર્યક્ષમતા પણ કહેવાય છે એટલે આપણે અમે સૂત્રમાં લખીશું જો મજૂરી કાર્યક્ષમતા કાર્યક્ષમતા અથવા કલાકો કલાકોનું વિચલન ઓકે વિચલન હવે કલાકો આવ્યા અહીંયા તો પેલા કાઉન્સની અંદર શું આવશે પ્રમાણ કલાકો પ્રમાણ કલાકો માઇનસ કલાકો આવ્યા તો અહીંયા કઈ કલાક આવશે ખરેખર કલાકો 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 થઈ ગયું
कलाको गुणिया गुणिया में शू आवशे मित्रों एक वस्तु याद रखो जारे अंदर कलाको आवे त्यारे बहार शू आवशे मजूरी दर मजूरी दर पण केवो मजूरी दर अहीं कलाको से त्या जत्थो हतो अहीं कलाको से त्या शू हतो जत्थो हतो त्यारे शू आगळ आवतुं प्रमाण कारण शू कारण के आशेने अंदाजित करेलो छे अने जे भाव छे ने ते केवो छे खरेखर छे एटले अहीं खरेखर जत्थो आवतो भावनी जग्याए जत्थानी जग्याए प्रमाण भाव आवशे एटले अहीं मजूरी दर पण केवो आवशे प्रमाण मजूरी दर ओके प्रमाण मजूरी दर। हवे मित्रों आपणे चौथा नंबरनुं सूत्र करीए नंबर चार माल सामाननुं सूत्र जोईए माल सामाननुं सूत्र जोईए तो तेमां छे माल सामान मिश्रण 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 विचलन माल सामान मिश्रण विचलन। हवे माल सामानना मिश्रण विचलन सूत्र आपणे जोयुं छे जे पेला दाखला ओला जे सूत्रों मूक्या तेमां जोयेलुं छे कि केवी रीते आवतुं पण तेना छे ने शुं थाय छे बे प्रकारे थाय छे माल सामाननुं विचलन कई प्रकारे थाय छे बे प्रकारे। जो पहलू सूत्र क्यारे बने ज्यारे जे प्रमाण जत्थो छे अने प्रमाण भाव छे ते बने केवा होय सरखा होय प्रमाण जत्थो अने प्रमाण भाव बने सरखा होय अने मिश्रण विश्रण क्यारे बने छे ज्यारे सरखा सरखा न होय शू सरखा होय ने शू सरखा न होय प्रमाण जत्थो अने प्रमाण भाव सॉरी खरेखर भाव खरेखर खरेखर जत्थो सॉरी जो प्रमाण जत्थो अने खरेखर जत्थो ते आपणे आगळ चर्चा करी ज लीधी छे प्रमाण जत्थो अने खरेखर जत्थो केवा होय सरखा होय त्यारे एक सूत्र बने छे सरखा न होय त्यारे पण एक सूत्र बने छे ते आपणे જોઈએ। જ્યારે પ્રમાણ જથ્થો અને ખરેખર જથ્થો સરખા હોય ત્યારે માલ સામાનનું સૂત્ર સૌપ્રથમ જોઈ લઈએ માલ સામાન સામાન બંનેમાં માલ સામાનનું સૂત્ર પહેલાં જોઈ લઈશું માલ સામાન પછી આપણે જોઈશું મજૂરીનું તો પહેલાં માલ સામાનનું જોઈ લઈએ તો માલ સામાનમાં જ્યારે સરખા હોય ને ત્યારે તેનું એક સૂત્ર આવે છે જે સૂત્ર આવે છે કે જે આપણે જથ્થો જોયો જથ્થામાં વહી જવાનું સીધું જથ્થો જોયો આને આ સૂત્ર કોપી ટુ કોપી મેકી દેવાનું પણ મિત્રો આમાં એક વસ્તુ યાદ રાખવાની કે જથ્થાની જગ્યાએ મિશ્રણ આવશે ખરેખરની જગ્યાએ મિશ્રણ આવશે એટલો જ ફરક પડે છે જ્યારે માલ સામાન મિશ્રણની અંદર પ્રમાણ જથ્થો અને ખરેખર જથ્થો સરખા હોય ત્યારે તો સૂત્ર આપણે મેકીએ કે જથ્થાનું સૂત્ર મેકવાનું છે એટલે સૌ પ્રથમ અહીંયા પ્રમાણ લખીશું કેવું મિશ્રણ પ્રમાણ મિશ્રણ માઇનસ હવે જો પ્રમાણ મિશ્રણ તમે એમ કહેશો કે ક્યુ લખવું તો પ્રમાણ મિશ્રણ લખવાનું પ્રમાણ જથ્થાનું જે રકમ હોય પ્રમાણ જથ્થાની તે જ પ્રમાણ મિશ્રણની રકમ લખવાની ઓકે માઇનસ હવે અહીંયા શું છે ખરેખર જથ્થો ખરેખર જથ્થો તો અહીંયા શું લખાશે ખરેખર મિશ્રણ ખરેખર મિશ્રણ ઓકે મિત્રો હવે આગળ શું છે પ્રમાણ ભાવ અંદર જ ફરક પડશે બહાર ભાવમાં કંઈ ફરક પડશે નહીં તો એમને એમ લખી નાખો પ્રમાણ ગુણ્યા પ્રમાણ ભાવ ઓકે આ સૂત્ર બની ગયું માલ સામાનનું હવે આપણે મજૂરીનું સૂત્ર બનાવવું હોય તો કેવી રીતે કરવું મજૂરીનું સૂત્ર બનાવવા માટે માત્ર ને માત્ર એક વસ્તુમાં જ ફરક પડશે તે છે ભાવ ભાવની અંદર ફરક પડશે કે મજૂરી લખાશે તેમાં શું લખાશે મજૂરી દર લખાશે તો લખીએ આપણે સૌ પ્રથમ અંદરનું લખીએ પ્રમાણ મિશ્રણ અહીં એમને એમ લખી નાખવાનું પ્રમાણ મિશ્રણ માઇનસ શું લખાશે ખરેખર મિશ્રણ ગુણ્યા શું થશે પ્રમાણ ભાવ ભાવની જગ્યાએ શું આવશે ભાવની જગ્યાએ મજૂરીમાં શું આવશે યાદ કરો ભાવની જગ્યાએ શું આવશે મજૂરી મજૂરી શું આવશે મજૂરી દર ઓકે પ્રમાણ પ્રમાણ ભાવની જગ્યાએ આવશે પ્રમાણ મજૂરી દર
बन्ने सूत्रों एक ज छे, मात्र ने मात्र बे वस्तुनो फरक पड़े छे, ते तमे ध्यान में लई लेशो एटले बन्ने चेप्टर क्लियर थई जशे। ओके, तो आमां जोई लईए आपणे माल सामान सरखा केवा न होय, सरखा न होय त्यारे आमां पण एक वस्तु हमेशा याद राखो के जे जत्थो छे, जत्थो तेना ऊपर ज आ बन्नेना सूत्रों छे। तो आपणे जत्थाने ज लईशुं, सौ प्रथम जत्थाने ज लईशुं, पूरेपूरू आखे आखू एमनेम छे ते पूरेपूरू एमनेम लखी नाखशू, अहीं लखी नाखीए माल सामानमां। जत्थानुं सूत्र शुं आवतुं? प्रमाण जत्थो माइनस खरेखर जत्थो, खरेखर जत्थो गुणिया शुं आवतुं? प्रमाण भाव। तो अहीं प्रमाण भाव। तो हवे मित्रों आमां तमे जोई शको छो प्रमाण जत्थो माइनस खरेखर जत्थो गुणिया प्रमाण भाव। आमां मात्र ने मात्र एक ज तमारे वस्तु मेकवानी छे जेनाथी तमारुं बनशे। ज्यारे माल ज्यारे प्रमाण जत्थो अने खरेखर जत्थो सरखा न होय त्यारनुं सूत्र। तो आमां मेकीशुं अहींया खालम खाली सुधारेल, मात्र ने मात्र सुधारेल मेकवानुं रहेशे। सुधारेल प्रमाण जत्थो माइनस खरेखर जत्थो गुणिया प्रमाण भाव एटले सूत्र बनशे। ज्यारे माल सामान मिश्रण केवा होय? सरखा न होय। तो हवे आपणे मजूरीनुं पण सूत्र करीए। मजूरी तो आमां डिफरन्स क्या पड़शे? आमां डिफरन्स पड़शे जत्थानी जग्याए कलाको मुकाशे, जत्थानी जग्याए कलाको मुकाशे, भावनी जग्याए मजूरी दर मुकाशे। मूकीए आपणे प्रमाण मजूरी दर गुणिया सुधारेल प्रमाण जत्थो, तो शुं आवशे? सुधारेल प्रमाण जत्थानी जग्याए शुं आवशे? कलाको थई गयो। माइनस खरेखर जत्थो, खरेखर जत्थानी जग्याए शुं आवशे मित्रों? खरेखर जत्थानी जग्याए तमारे लखवानुं छे खरेखर जत्थानी जग्याए कलाको। ओके, आपणे एक्जाम्पल पहेलो चेप्टर छे माल सामानना विचलनो अने बीजू छे मजूरीना विचलनो, ए બંનેના એક્ઝામ્પલ પણ થોડા સમયમાં મૂકી દઈશું। અને જે તમારા ઓલ્ડ પેપર છે જે 2019માં પૂછાયેલા પેપર છે તેને પણ પેપરની આપણે ચર્ચા કરીશું। તેના જે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ હોય તે જ એક્ઝામ્પલ તરીકે આ બંને ચેપ્ટરમાં મૂકીશું। તો ત્યાં સુધી રજા આપો, ફરી મળીશું। નમસ્કાર।